કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ચેપ્ટરમાં જ્યારે કેપેસિટીવ સર્કિટ ભણતા હતા ત્યારે મેં તમને વાત કરેલી હતી કે કેપેસિટીવ સર્કિટ સોલ્વ કરવા માટે આપણી પાસે ચાર રસ્તા હોય છે, જેમાંનો પહેલો રસ્તો છે કે કોઈ પણ સર્કિટ છે એ સાદુ શ્રેણી અને સમાંતર જોડાણથી થઈ શકતું હોય તો પહેલા આપણે એનાથી કરીએ છીએ। જો સાદા શ્રેણી સમાંતર જોડાણથી ન થાય તો બીજો રસ્તો આપણી પાસે હતો સોર્ટિંગ મેથડ, પછી સોર્ટિંગ મેથડથી પણ ન થાય તો ત્રીજો રસ્તો આપણી પાસે હતો પોઈન્ટ સિમેટ્રી બ્રાન્ચ સિમેટ્રી, અને જો પોઈન્ટ સિમેટ્રી અને બ્રાન્ચ સિમેટ્રીથી પણ ન થાય તો ચોથો રસ્તો આપણી પાસે હતો કિર્ચોફના નિયમ। કિર્ચોફના નિયમો એ હવે આપણું જે આ ચેપ્ટર છે અડધું પૂરું થઈ ગયું છે, અડધું બાકી છે, હવે એ 50% ચેપ્ટર માટે કિર્ચોફના નિયમો બહુ જ મહત્વના છે, બહુ જ મહત્વના છે, તો આપણે આ 50% ચેપ્ટર માટે કિર્ચોફના નિયમોનો અભ્યાસ કરવાનો છે। અને એ કિર્ચોફના નિયમમાં આપણે બે નિયમો ભણવાના છે, જેમાં આપણે પહેલા કિર્ચોફનો પ્રથમ નિયમ ભણીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો પ્રથમ નિયમ એ ખરેખર કંઈ જ નથી પણ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમના બીજું સ્વરૂપ છે, એટલે બીજા શબ્દોમાં એની રજૂઆત કરેલી છે। કિર્ચોફના પ્રથમ નિયમ ને ભણતા પહેલા આપણે જંકશન શબ્દ છે એને જાણી લઈએ। જંકશન કેને કહેવાય? જંકશન, તો તમે ક્યારે પણ ટ્રેનની મુસાફરી કરતા હો ને ત્યારે તમે જંકશન શબ્દ સાંભળ્યો હશે, કે ક્યારેક આપણે ક્યાંક સ્ટેશન ઉપર ઊભા રહીએ એટલે ત્યાં લખેલું હોય કે આ જંકશન છે। જંકશન એટલે એવું બિંદુ કે જ્યાં બે કે બે કરતા વધારે વિદ્યુત પ્રવાહ મળતા હોય એવા બિંદુને જંકશન કહેવામાં આવે છે। એટલે જંકશન શબ્દ છે એનો અર્થ તમે ધ્યાન રાખશો। જંકશન કેને કહેવાય? તો કે જ્યાં બે કે બે કરતા વધારે, આ બધી વ્યાખ્યાઓ તમારે લખવાની છે। કઈ કઈ વ્યાખ્યા લખવાની છે? તો કે જંકશન, જંકશન એટલે જ્યાં બે કે બે કરતા વધારે વિદ્યુત પ્રવાહ મળતા હોય એને જંકશન કહેવામાં આવે છે। આપણે સાઈડમાં થોડું જંકશન દોરી લેવાનું એટલે ખ્યાલ આવી જાય કે આવું છે, એ જંકશન હોય જ્યાં જુદા જુદા પ્રવાહો હોય આવી રીતે, એટલે આ બિંદુ ઓ છે એ જંકશન છે। ત્યારબાદ બ્રાન્ચ કેને કહેવાય? તો બ્રાન્ચ એટલે સર્કિટનો એવો ભાગ કે જેમાં જુદા જુદા વિદ્યુત ઉપકરણો જેવા કે અવરોધ બેટરી લાગેલા હોય એને બ્રાન્ચ કહેવાય, એટલે આને આપણે બ્રાન્ચ તરીકે ઓળખશું। ત્યારબાદ લૂપ કેને કહેવાય? તો લૂપ એટલે વિદ્યુત પરિપથનો બંધ ગાળો, કોઈ વિદ્યુત પરિપથના બંધ ગાળાને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ। ધારો કે આવો કોઈ બંધ ગાળો આપણે લઈ લઈએ એ બી સી ડી, તો આ બંધ ગાળાને આપણે લૂપ તરીકે ઓળખશું। એટલે જંકશન, બ્રાન્ચ અને લૂપ આ ત્રણ શબ્દો છે એ તમને ક્લિયર થઈ ગયા છે। હવે આપણે કિર્ચોફના પ્રથમ નિયમની માહિતી મેળવીએ। તો કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે ભણવાનો છે, સૌથી પહેલા આપણે શરૂઆત એ કરશું કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણનો બીજું સ્વરૂપ છે। ત્યારબાદ આપણે આકૃતિ દોરી આકૃતિનું વર્ણન લખશું। આકૃતિમાં કોઈ એક વિદ્યુત પરિપથનું જંકશન ઓ દર્શાવેલું છે, અહીં જંકશન પાસે પસાર થતા વિદ્યુત પ્રવાહો I1, I2, I3, I4 અને I5 છે, તો આ પાંચ વિદ્યુત પ્રવાહો જંકશનમાંથી પસાર થાય છે। તમે જોઈ શકો છો કે જંકશનમાંથી પસાર થતા આ વિદ્યુત પ્રવાહો છે એની દિશા જુદી જુદી છે। I1 વિદ્યુત પ્રવાહ જંકશન તરફ વહે છે, I2 વિદ્યુત પ્રવાહ જંકશનથી દૂર જાય છે, I3 વિદ્યુત પ્રવાહ જંકશન તરફ વહે છે, I4 પણ જંકશન તરફ વહે છે અને I5 જંકશનથી દૂર જાય છે। મિત્રો, તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોના કારણે થાય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત ભારના કારણે થાય છે। એનો અર્થ એવો થાય કે I1, I2, I3, I4 અને I5 વિદ્યુત પ્રવાહને સંલગ્ન વિદ્યુત ભાર પણ હશે। ધારો કે I1, I2, I3, I4 અને I5 વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત પ્રવાહનું નિર્માણ Q1, Q2, Q3, Q4 અને Q5 વિદ્યુતભારના વહનથી
वहन थी टी समय मा थाय छे। आनो अर्थ समझो मित्रों, આનો અર્થ એવો થાય કે I1 વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ Q1 વિદ્યુત ભારના કારણે થાય છે અને એ Q1 વિદ્યુત ભાર t સમય માટે પસાર થાય છે જેથી I1 વિદ્યુત પ્રવાહ રચાય છે, એવી રીતે I2 Q2 અને t થી રચાય છે અને એવી જ રીતે બાકીના વિદ્યુત પ્રવાહો રચાય છે। હવે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ તમે જાણો છો, વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ અનુસાર જ્યારે સ્થાયી પ્રવાહ વહેતો હોય त्यारे परिपथना कोई पण बिंदु पासे विद्युत भार संग्रह थतो नथी, सर्जन थतु नथी के नाश पामतो नथी। तो अहीं Q1, Q3 अने Q4, आ Q1, Q3 अने Q4 विद्युत भार जंक्शन तरफ जाय छे अने Q2 अने Q5 विद्युत भार जंक्शन थी दूर जाय छे। એનો અર્થ એવો થાય કે જંકશન પાસે આવતા વિદ્યુત ભારનો સરવાળો અને જંકશનમાંથી બહાર નીકળતા વિદ્યુત ભારનો સરવાળો સમાન થાય, કેમ કે વિદ્યુત ભારનો સંગ્રહ ક્યાંય થવાનો નથી, તો જેટલો આવશે એટલો જ બહાર નીકળશે। એટલે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ અનુસાર વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ અનુસાર આપણે એવું કહી શકીએ કે Q1 Q1 Q3 અને Q4 Q3 અને Q4 વિદ્યુત ભારનો સરવાળો, Q2 અને Q5 વિદ્યુત ભારના સરવાળા જેટલો થાય, જેટલો વિદ્યુત ભાર આવે છે એટલો જ વિદ્યુત ભાર બહાર નીકળે। પરંતુ આપણે જાણીએ છીએ કે Q બરાબર IT થાય, પરંતુ Q બરાબર IT થાય આપણે શબ્દ જાણીએ છીએ, એ સૂત્ર આપણને ખબર છે, તો એની મદદથી આપણે Q1 ને લખી શકીએ I1 * T, Q3 ને લખી શકીએ I3 * T, એવી રીતે I4 * T, I2 * T અને I5 * T, આ રીતે આપણે આ વિદ્યુત ભારને લખી શકીએ। જોઈ શકો છો તમે T ને કોમન લઈ કેન્સલ કરી નાખીએ तो I1 plus I3 plus I4 बराबर लखी सकी आपणे I2 plus I5। હવે આ બંને પદ ને આ બાજુ લઈ લઈએ તો I1 plus minus I2 plus I3 plus I4 plus minus I5 बराबर 0, આ રીતે પણ આપણે એને લખી શકીએ। એટલે મિત્રો એનો અર્થ એવો થાય કે આપણે જે સાબિત કર્યું છે નું સ્ટેપ અહીંયા લખું છું, આપણે જે સાબિત કર્યું એ છે સિગ્મા આઈ બરાબર 0, આ લાસ્ટ સ્ટેપ છે, સિગ્મા આઈ બરાબર 0 આપણે એ રીતે પણ એ સમીકરણને દર્શાવી શકીએ। તો આ સમીકરણ આપણે સાબિત કર્યું ત્યારબાદ આપણે કિર્ચોફના નિયમનું વિધાન લખવાનું છે, કિર્ચોફના નિયમનું વિધાન જે આપણે સાબિત કર્યું છે એ જ આપણે લખવાનું છે। મિત્રો ધ્યાનથી સાંભળજો કિર્ચોફના નિયમનું વિધાન, કિર્ચોફનો પ્રથમ નિયમ, જંકશન પાસે એકત્રિત થતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે। કોઈ પણ જંકશન પાસે એકત્રિત થતા વિદ્યુત પ્રવાહનો વિદ્યુત ભાર નહીં સોરી વિદ્યુત પ્રવાહ આવશે, જંકશન પાસે કોઈ પણ જંકશન પાસે એકત્રિત થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે। એટલે આ વિધાન છે તમે લખી લેશો અને આ આકૃતિનો વર્ણન લખી થિયરી છે એ પૂરી કમ્પ્લીટ કરશો, સરસ રીતે કોપી કરી લ્યો મિત્રો, પછી આપણે બીજા નિયમની શરૂઆત કરીએ।